રામનગરમાં પાન મસાલાની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે કેફી પીણા વેજાતા હોવાની રાવ ઉઠતી રહે છે આજે એસપી પ્રેમસુખડેલુ આ મુદ્દે તપાસ કરવા હવાઈચોક પહોંચ્યા હતા તેમણે પાન મસાલાની દુકાનોમાં ચેકિંગ કરી દુકાનો બહાર દબાણ તથા કચરા સહિતના મુદ્દે વેપારીઓને કડક સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે ચોક વિસ્તારના વેપારીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયા પછી આજે સવારે વેપારીઓએ બંધ પાડ્યો હતો અને સમગ્ર મુદ્દે એસપી સુધી રજૂઆતો થઈ હતી ત્યાર પછી વેપારી આગેવાનો અને પોલીસ વચ્ચેનો સંવાદ સકારાત્મક રહેતા વેપારીઓએ દુકાનો ખોલી હતી સવારની ઘટના પછી રાત્રે હવાઈ ચોકમાં એસપીના ચેકિંગને પગલે સમગ્ર ઘટનાક્રમ ચર્ચિત બન્યો છે જામનગરમાં ગઈકાલે ચીજી હોસ્પિટલના ગેટ પાસેથી એક તેજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા ખળભળાટ થયો હતો નવજાતને સઘન સારવાર આપવાથી તેનો જીવ બચી ગયો હતો પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા નવજાતને જન્મ આપનાર મહિલા અને તેનો પરિવાર મળી આવ્યા છે ન્યૂ ઇન્દિરા કોલોનીમાં વસવાટ કરતા કલ્પનાબેન પારિયા નામના પરિણીતાના લગ્ન વિજયભાઈ બોખાણી સાથે થયા હતા તેઓ અઢી ત્રણ વર્ષથી રિસામણે પિયર હતા દરમિયાન અન્ય પુરુષ સાથે સંબંધ થવાથી કલ્પનાબેન ગર્ભવતી થઈ જતા તેના માતા અને ભાઈ તેને જીજી હોસ્પિટલ લાવ્યા હતા આ સમયે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી ત્યાર પછી કલ્પનાબેન અને તેના પરિવારજનો બાળકને તેજીને ચાલ્યા ગયા હતા જામજોધપુરમાં વૈષ્ણાણી પરિવારની ભાગવત કથામાં સોનાના ચેનની ચીલઝડપની ઘટનાઓ સામે આવી હતી આ પ્રકરણમાં એક મહિલા રંગે હાથ પકડાયા પછી પોલીસે તપાસ સઘન બનાવી વધુ અગિયાર મહિલા અને ચાર પુરુષને ઝડપી લીધા છે આરોપીઓ રાજસ્થાનના છે તેઓ કથા વગેરે ધાર્મિક આયોજનોમાં હાથ ફેરો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા આરોપીઓ પાસેથી રૂપિયા સત્તર લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દ્વારકામાં પબુભાની ગૌશાળા પાસે એક કાર પલટી ખાઈ જતાં આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે પ્લાસ્ટિક અને કાગળની પેલીઓ પ્રતિબંધિત થતા તંત્રએ તેનો ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરી છે જામનગરમાં ચાની હોટલોવાળાઓને પ્લાસ્ટિક અને કાગળના કપનો ઉપયોગ ન કરવા સૂચના આપી દેવાઈ છે જેને પગલે હવે ફરીથી હોટલવાળા કાચના કપ રાખવા મજબૂર બનશે ઉલ્લેખનીય છે કે કાગળ પ્લાસ્ટિકના કપ પ્રચલિત થયા પહેલાં કાચના કપ જ ઉપયોગમાં લેવાતા હતા કપ રકાબીની એક ખનક સાંભળવા મળતી હતી અને ચા આપનારાઓ પણ આ અવાજને પોતાના આગોવા અંદાજમાં ઉપયોગ કરી ચાના રસિયાઓમાં આકર્ષણ ઊભું કરતા હતા